આ રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે જેના દર્શન માત્રથી સૌના પાપ ધોવાય તેવી પવિત્ર મા નર્મદાના નીર એ કેનાલ લાઈન નથી પરંતુ લાઈફ લાઇન છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની પણ શુભકામનાઓ તેમણે પાઠવી હતી અને નર્મદા ડેમ અંગેના ભૂતકાળની ઘટનાઓ વાગોળતા જણાવ્યું હતું કે નર્મદા નીર ઘર ઘર સુધી પહોંચાડવા ખૂબ જ લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેમની ઊંચાઈ વધારવા ઉપવાસ પર બેઠા હતા તેમજ ડેમના દરવાજા મૂકવા ખૂબ જ રજૂઆતો કરી હતી તેમજ અથાક પ્રયત્નો કર્યા બાદ ત્યારે આજે આપણે સૌ એના સારા ફળ મેળવી રહ્યા છીએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદાના ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાતા રાજ્યના ચાર કરોડ લોકોને પીવા માટે તેમજ અઢાર હજાર લાખ હેક્ટર જમીનને ખેતી માટે પાણી ઉપલબ્ધ થશે તે બધી સૌની યોજના થકી નર્મદાના નીર મારફતે તળાવ ડેમ ચેક ચેકડેમ છલોછલ ભરવામાં આવશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કથાકાર મોરારી બાપુએ આશીર્વચન આપતા કહ્યું હતું કે ઈશ્વરે આપેલા પાંચે તત્વોની જાળવણી કરવી આપણી ફરજ છે યતનદાસપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર